वलसाड जिल्लामां छेल्ला 15 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે વલસાડના નનકવાડા ગામે આવેલા ટીવી રિલે કેન્દ્રમાં 30થી વધુ જેટલા ઘરોમાં લોકો કમરસેમાં પાણીમાં 12 દિવસથી હાલાકી ભોગવી રહ્યા હતા। લાઈવ ન્યૂઝ 24એ મોડી રાત્રે લોકોની વેદના સાંભળીને તંત્ર સુધી લોકોનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે। વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલા દિવસથી વરસાદી માહોલ છે જેને પગલે જિલ્લાના દરેક તાલુકામાં વરસાદી પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે વલસાડના નનકવાડા ગામના ટીવી રિલે કેન્દ્રમાં વરસાદી પાણી લોકોના ઘરોમાં કમર સુધીના ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। ટીવી રિલે કેન્દ્રમાં કમરસમા પાણીમાં લાઈવ ન્યૂઝ 24ની ટીમ દ્વારા મોડી રાતે પહોંચ્યું જ્યાં વરસાદી પાણીથી લોકોના ઘરોમાં પાણી ભરાયા છે જેનો નિકાલનો કોઈ વિકલ્પ નથી। બીજી તરફ નગરપાલિકા અને ગ્રામ પંચાયત બંનેની હદમાં આવેલ ટીવી રિલે કેન્દ્રમાં નનકવાડા ગ્રામ પંચાયત સત્તાધીશોને સમસ્યાનો હલ લાવવા સમય જ નથી જેથી ટીવી રિલે કેન્દ્રના લોકો વરસાદી પાણીમાં રહેવા મજબૂર બન્યા છે। છેલ્લા 15 વર્ષથી આની આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। અંદાજિત 30થી વધુ જેટલા ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે અને જેઓ દર વર્ષે આ જ સમસ્યામાં જીવન 3 મહિના જીવે છે। પાણી ભરાવાથી તેઓના ઘરોમાં જમવાનું સુદ્ધા નથી બન્યું જેથી નાના બાળકો મહિલાઓ અને વૃદ્ધ લોકો પરેશાન છે। તો લોકો સ્થાનિક પ્રશાસન પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે ત્યારે લોકોની મદદે તંત્રના અધિકારીઓ પહોંચે એ જરૂરી બન્યું છે। અમે અહીંયા વર્ષોથી રહીએ છીએ, લગભગ 94થી રહીએ છીએ, તો ત્યારે અમારા ઘરના 3 પગથિયા હતા। હવે આજની તારીખે રોડ ઊંચા થઈ થઈને એક પણ પગથિયું રહ્યું નથી અને રોડ અને ઘરનું લેવલ એક જ થઈ ગયું છે। તો રોડ ઊંચા કરવાના લીધે પાણીનો ભરાવો થાય છે અને પાણી આગળ જતું નથી, તો એના લીધે બધું જ પાણી ઘરમાં આવે છે। અને અહીંયા ડ્રેનેજની લાઈન વરસોડી નથી। અમારું ઘર લગભગ મોગરાવાડી નગરપાલિકામાં આવ્યું અને 2005થી આવી ગયું હતું, પણ ત્યાંથી અત્યારે 2020 થઈ ગઈ, પણ હજુ સુધી ડ્રેનેજ અને ગટર લાઈનની વ્યવસ્થા કોઈ પણ છે નથી। તો અમારી સેફ્ટી ટેન્ક છે, તો બધાના જ ઘરમાં સેફ્ટી ટેન્ક હોવાથી વરસાદી પાણી સેફ્ટી ટેન્કમાં ભરાઈ જાય છે અને બધું સેફ્ટી ટેન્કમાંથી બેક મારે છે અને બધા જ ગંદા પાણીની અંદર અમારે છેલ્લા 15 દિવસથી ઘરમાં પાણી છે, તો અમે 15 દિવસથી અમે ગંદા પાણીની અંદર રહીએ છીએ। મેં એપ્લિકેશન કલેક્ટર ઓફિસમાં, ડિઝાસ્ટર મામલતદારને અને નગરપાલિકા તથા પોલીસ સ્ટેશનમાં પણ આપી છે, છેલ્લા 15 દિવસથી આપી છે, હોવા છતાં પણ કોઈએ પણ હજુ આ બાબતે કોઈ પણ નક્કર કાર્યવાહી કરી નથી। તો આ બાબતે ધ્યાન દોરું અને અમારો સમસ્યાનું હલ થાય તેવું નિવેદન છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી